સમગ્ર ભારતમાં બેટી બચાવો બેટી પઢાવો અને સ્ત્રી સશક્તિકરણના માધ્યમથી સ્ત્રી સન્મનીય બની રહી છે ત્યારે સુરતની ટીશા નિતિનભાઈ પ્રજાપતિ કે જેની ઉંમર માત્ર તેર વર્ષથી છે પરંતુ એક નવા સંકલ્પ સાથે કુમારી ટીશા નીતિનભાઈ પ્રજાપતિ જે છે આજે સાડા સાત કલાકે થી દિલ્હી સુધીની સાઇકલ યાત્રાએ જવા માટે નીકળનાર છે સમગ્ર ભારતમાં બેટી બચાવો બેટી પઢાવો અને સ્ત્રી સશક્તિકરણના માધ્યમથી સ્ત્રી સન્મનીય બની રહી છે ત્યારે ટીશા નીતિનભાઈ પ્રજાપતિ જેની ઉંમર માત્ર તેર વર્ષની છે મંગલગ્રુપ સોસાયટી વેટ દરવાજા સુરતથી બેટી બચાવો બેટી પઢાઓના પ્રચાર પ્રસાર સી એ એનઆરસી સમર્થનમાં તારીખ અઠ્યાવીસ બે બે હજાર વીસથી શુક્રવારે સવારે સાત કલાકે સુરતથી દિલ્હી સાયકલ યાત્રાએ નીકળી છે દરરોજ એંસીથી સો કિલોમીટરની યાત્રા કરી પંદર દિવસમાં દિલ્હી પહોંચવાની તેની અપેક્ષા છે દિલ્હી પહોંચ્યા પછી નવ ભારતના સ્વપ્ન દ્રષ્ટા વિશ્વ આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ મેળવશે એવા વિશ્વાસ સાથે તેણે આજે યાત્રા શરૂ કરી છે ટીશાએ જણાવ્યું કે યાત્રા જતા પહેલા એણે સતત દોઢ મહિના સુધી દરરોજના એસી કિલોમીટર સાયકલિંગની પ્રેક્ટિસ કરી છે આજથી શરૂ થયેલી બારસો પચાસ કિલોમીટરની દિલ્હીની આ યાત્રા નિર્વિઘ્ને પંદર દિવસમાં પૂર્ણ કરશે દરરોજ એસી થી સો કિલોમીટર સાયકલિંગ કરશે સમગ્ર યાત્રાનો શ્રેય ટીશા અને તેના પપ્પા નીતિનભાઈને આપ્યો જેમણે પ્રોત્સાહન અને આ સમગ્ર યાત્રાનો શ્રેય ટીશાએ તેના પપ્પા નીતિનભાઈને આપ્યો જેમણે પ્રોત્સાહન અને હિંમત અપાઈ તેઓ જ અત્યારે સમગ્ર યાત્રા દરમિયાન તેની સાથે જ રહેવાના છે તેને વિદાય આપવા મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ ઓઝા ઉપપ્રમુખ અને આયર્નમેનનું બિરુદ મેળવનાર શ્રી મહેશભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી રાજેશભાઈ પ્રજાપતિ તેમજ સમાજના અગ્રણી ગંગારામભાઈ રમેશભાઈ મોહનભાઈ અરવિંદભાઈ ઉપસ્થિત રહ્યા યાત્રા માટે શુભકામના પાઠવી

રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત